હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વેકરિયા કપિલ આપ સર્વનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસનું ગ્રામર સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક વિડીયોમાં છે ચલાવતા ગયા છે અને એના વિડીયો તમે જોયેલા પણ હશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાકરણનો એક અગત્યનો ટોપિક ટોપિક નંબર સત્તર એની ઉપર કામ કરવાના છીએ એમાં નામ છે એનું તળપદા શબ્દો માટેના શિષ્ટ રૂપ આમ તો આપણને એમ થાય તળપદા શબ્દો એટલે તો ખ્યાલ આવી જ જાય કે આપણી જે રોજબરોજની જે જીવનશૈલીની અંદર આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ એને આપણે શું કહીએ છીએ કે તળપદા શબ્દો પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પરીક્ષામાં આવું બને છે કે તળપદા શબ્દનું મુખ્ય ગુજરાતી શિષ્ટ રૂપ જે આપણને આવડતું નથી એટલા માટે આજે આપણે આ વિડીયોની અંદર આ તળપદા શબ્દોના તમામ શિષ્ટ રૂપ જે ચેપ્ટર વાઇઝ છે ભણવાના છીએ તો મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેશો અને તળપદા શબ્દો માટેનો પણ આપણો માર્ક્સ છે એ ન જાય એ માટેનો આપણે પ્રયત્ન કરીએ કે સૌથી પહેલાં તો તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ શિષ્ટ એટલે ગુજરાતીનું શુદ્ધ રૂપ આવો અર્થ એનો થાય એના ભાગ એકની અંદર આપણે સૌથી પહેલાં તો એની પરિભાષા જોઈએ કે ભાઈ તળપદો શબ્દ કહેવાય કોને તો કે ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો એવા છે ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો એવા છે કે જેના મૂળ સંસ્કૃત ભાષામાંથી નહીં પણ લોકોની બોલીમાં જડે છે સંસ્કૃત ભાષામાં નહીં પણ એના મૂળ લોકબોલીમાં જોવા મળે છે આવા ગામઠી બોલીમાં બોલાતા શબ્દોને મૂળ તો તળપદા અથવા દ્રશ્ય શબ્દો તરીકે ઓળખવામાં આવે છે કેવાનો મતલબ મોસ્ટ ઓફલી આપણી ગુજરાતી ભાષા છે એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી પણ ઘણા શબ્દો ગુજરાતીના એવા છે કે જે ગામઠી ભાષામાં મળે છે લોકબોલીમાંથી મળે છે તો આવા શબ્દોને ગુજરાતી ભાષાની અંદર તળપદા શબ્દો કહે છે હવે ગુજરાતીની શુદ્ધ ગુજરાતી ભાષાની અંદર લઈએ ને એટલે એને શિષ્ટ રૂપ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આપણે આજેના શિષ્ટ રૂપ ભણીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે જ એક સરસ મજાની એક એપ્લિકેશન લઈને આવ્યો છું એનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ જો મારા વિડીયો તમે જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર પણ એની લિંક આપેલી છે એના પરથી તમે આસાનીથી આ એપ્લિકેશન છે ને મેળવી શકો છો ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો એનો ફાયદો શું તો કે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો તમને દરેક ગ્રામર મુદ્દાઓની સમજૂતી પ્રાપ્ત થઈ જાય છે

અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી કરીને એ પણ આ ગુજરાતી ગ્રામર છે ને સારામાં સારી રીતે ક્લિયર કરી શકે આપણે પાઠ્યપુસ્તક આધારિત કેટલાક તળપદા શબ્દોના શિષ્ટ રૂપને જોઈએ કેમ કે મોસ્ટ ઓફલી પાઠ્યપુસ્તક આધારિત ગ્રામર છે બોર્ડની અંદર વધારે પૂછાય છે તો સૌથી પહેલા શરૂઆત ત્યાંથી જ કરીએ આપણે ઘણી વખત કહેતા હોય કે તેણે આ આયણું શું થાય લાવ્યો અહી છે ચારિત્ર તો તમે આ લખીને પછી ચારિત્ર પણ લખી શકો છો અથવા ચારિત્ર લખીને કાછડી કાઉસમાં લખી શકો પછી ઝાલે ઝાલે એટલે પકડે અથવા લે પછી વાચ શબ્દ છે વાચ એટલે શું થશે તો કે વાણી પછી છે ધન ધન નું થાય પૈસા વિદ્યાર્થી મિત્રો તમે ઘણી વખત આવી મિસ્ટેક કરી જાઓ છો જે આપણે આની અંદર કરવાની નથી ધન એટલે શું છે ધન્ય અથવા ભાગ્યશાળી નહી ધન એટલે પૈસા લખી દો તમે પણ એમાં એના લીધે જ માર્ક્સ આપણા કપાઈ જાય છે પછી ભણે એટલે આપણે લખી નાખીએ ભણવું પણ ભણે એટલે કયો અર્થ થાય કહે પછી છે દર્શન એનું થાય દર્શન પછી કેની અહીંયા જે ચિહ્નિયું આને કહેવાય છે લોપ ચિહ્ન કેની એટલે કોઈની એવો અર્થ નીકળે છે મિત્રો પછી નરમળી એને કહેવાય છે નિર્મળ પછી મહારાજ જેનો અર્થ થાય શિષ્ટ મહારાજ પછી થાય રેવે નો અર્થ થાય રહે પછી વેવાર એટલે વ્યવહાર પછી સંગતુ એટલે સંગત અથવા સાથ એવો અર્થ નીકળશે પછી રૂડી રૂડી એટલે સારી ત્યારબાદ છે પરમાર્થ એટલે પરમાર્થ ત્યાર પછી વચનોમાં એટલે એનો અર્થ થશે વચનોમાં અને પછી પોર એટલે પ્રહર વિદ્યાર્થી મિત્રો તમને તળપદા શબ્દો સ્કૂલની અંદર લખવા આપે તો પણ ક્યાંય જ ગોતવાની જરૂર નથી આ આપણી એપ્લિકેશન છે આપણા વિડિયો પરથી મળી જશે અને આ રીતે તમે તમામ તળપદા શબ્દો છે ને લખી પણ શકશો અને સમજી પણ શકશો જેથી કરીને એનો એક પણ માર્ક્સ આપણે ગુમાવીએ નહીં વિદ્યાર્થી મિત્રો પછી છે તુરિયાનો તાર તુરિયાનો તાર એટલે તુરી વાદ્યનો તાર ત્યાર પછી છે સખણું રાખવું સખણું રાખવું એટલે શાંત રાખવું આપણી ભાષામાં પણ આનું થાય ઉદ્યમાત વિનાનું એવો અર્થ નીકળે પછી વછુટવું એટલે નીકળવું પછી નરસિંહ નરસિંહ એટલે નરસિંહ મહેતા પછી પ્રભાતી એટલે પ્રભાતિયા પછી સાવજ એટલે સિંહ પછી જંતરનો અર્થ થાય વાજિંત્ર એટલે એક પ્રકારનું તંતુવાદ્ય જેને આપણે જંતર કહીએ વાજિંત્ર છે પછી જાયો એટલે દીકરો લખશો તો કોણ ખોટું પડે એટલે પુત્ર જ લખવું પડે પછી વાર વાર એટલે રવિવાર કે વાર નહીં વાર એટલે અહીંયા તળપદા શબ્દની દ્રષ્ટિએ વિલંબ અથવા થોડું મોડું થાય એ દર્શાવે છે પછી છે દીઠો દીઠો એટલે જોયો પછી છે કાં કા એટલે કેમ પછી વહેણ એટલે વહેણ આખું થશે પછી નહાય એટલે નહાય અથવા સ્નાન કરે પછી માર્ગ એટલે માર્ગ પછી ઢુંડવું એટલે શોધવું પછી પછી હાવ હાવ એટલે અમથો એટલે વ્યર્થ અથવા નકામો અમથું હોય તો નકામું લખવું પડે અમથો છે એટલે નકામો લખવું પડે પછી રતુમડા એટલે રાતા અથવા લીલા રાતા અથવા લીલા લીલા શું કામ તો કે લીલાસ પડતું હોય અને એમાં રાતી સાઈનિંગ હોય એટલે એને રતુમડા પત્તાના એવો શબ્દ ડાંગવનો પાઠની અંદર ડાંગ વનોની અંદર એટલે લીલા એટલે શબ્દ લીધો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એને સોલ્વ કરવાના છે પછી છે કેમનું એટલે કઈ રીતે પછી છે ઘટવું આપણે એમ લઈ ઓછું કરવું પણ એમ નથી કાવ્યના સંદર્ભે અગિયારમી કાવ્ય છે શિકારી નો અર્થ આપેલો છે શોભવું પછી છે રૂડું રૂડું એટલે સારું પછી સુણવું એટલે સાંભળવું પછી તહને તહને એટલે તને પછી પહેલા એટલે પહેલા પછી હાઉકાર એનો અર્થ થશે શાહુકાર પછી હેર એટલે શહેર પછી આપદા એટલે આપત્તિ અથવા મુશ્કેલી પણ લખી શકાય પછી કોથે ગોયલ ગોયલે ઓહે એટલે કોથે ગોયલે એટલે ક્યાં ગયો છે પછી છે એટલે આપ્યું પૈહા એટલે પૈસા આ જીવલાવાળા પાઠની પાઠ ની અંદર આવશે પુગહે એટલે પહોંચશે પછી હાવ એટલે સાવ પછી ગિયો એટલે ગયો થઈ ગયા એટલે થઈ ગયા સોંઘારત એટલે સસ્તું અને પોયરા એટલે છોકરા આ રીતે તળપદા શબ્દોના અર્થ છે આપણે ક્લિયર કરતા જઈએ અને દરેક શબ્દોને એકથી બે વાર વાંચશો સાંભળશો એટલે ઓટોમેટિક તમને તળપદા શબ્દનો કોઈ માર્ક્સ જશે નહીં પછી બહુ એટલે બહુ પછી હીરો એટલે શીરો પછી ડોહાડી એટલે ડોશી કાહકી એટલે કાસકી પછી નાગોડિયા એટલે નગ્ન અને ની એટલે નહીં પછી છે વર્ષણ એટલે વર્ષ જો મિત્રો આવા શબ્દો વધારે વર્ષણ એટલે વર્ષ પછી ભૂખો એટલે ભૂખ્યો અથવા ભૂખ્યા પછી ચુહાય એટલે ચૂસાય અને ત્યાર પછી છે ભાળવું જેનો અર્થ થાય જોવું પછી ભીડવું એટલે બંધ કરવું પછી લય એટલે લઈ પછી તલખવું એટલે તલસવું અથવા તડપવું આઘે એટલે દૂર ત્યાર પછી અવળા એટલે ઊંધા પછી કોણ એટલે કોણ ત્યારબાદ છે બાપલા એટલે બાપા અને ઈમા એટલે એમાં આ રીતે આ તળપદા શબ્દોનો અર્થ નીકળશે મિત્રો પછી છે થિયો થિયો એટલે થયો ત્યારબાદ તારે એટલે ત્યારે પછી ભઈ ભય એટલે ભાઈ ભાઈ એટલે ભાઈ અને ભય ખાલી બે હોય તો પણ ભાઈ ભાઈ ત્રણ રીતે આપેલું છે પછી એટલે જાવને પછી કાલ્ય નો અર્થ થાય કાલ પછી બચાડી એટલે બિચારી પછી દખી એટલે દુખી દાખી થાહે એટલે દુખી થશે ત્યાર પછી મોરે એટલે મોખરે અથવા આગળ એવો અર્થ નીકળે છે આનો હાવ હાવ એટલે સાવ તદ્દન અથવા બિલકુલ આ ત્રણ કોઈ પણ શબ્દ લખી શકાય જવાબની અંદર પછી પ્રતાપગંજ એટલે પ્રતાપગંજ પછી હારે એટલે સાથે ઓલિયા એટલે પેલા અને ડોહા એટલે ડોસા આ તળપદા શબ્દોના બધા શિષ્ટ રૂપ પણ આપેલા છે તો ખાસ એને રીડ કરવા પડે વારંવાર વાંચવા પડશે પછી છપારા એટલે છાપરા પછી મેલોનો અર્થ થાય મૂકો પછી નો કે ના પછી છે ભા એટલે દાદા અથવા ભાઈ ઘણી વખત પિતા ને દાદા પણ કેતા એટલે દાદા શબ્દ વાપરો છે પછી દીઠા કની એટલે જોયા કે નહીં પછી છીય એટલે છીએ રીયે એટલે રહે અને નહોતું નો અર્થ ન હતું અથવા ન હતું પછી પાંગળો એટલે અપંગ ત્યારબાદ છે છોરો એટલે છોકરો હવારે એટલે સવારે પછી સાંભળ હે એટલે સાંભળશે નકરનો અર્થ થાય નહીંતર પછી ભાળિયું જોયું આય એટલે અહીં કાઢી એટલે કાટ પછી વાનો અર્થ થાય અથવા અથવા કે પછી માર્ગ એટલે માર્ગ અથવા રસ્તો આ રીતે આ તળપદા શબ્દોના અર્થ નીકળશે તમારે લખવા હોય તો લખી પણ શકો છો અને સાંભળો બે ત્રણ વાર એટલે પણ એનું જે સોલ્યુશન છે એ ફટાફટ થઈ જશે પછી છે લખનો એટલે લાખોનો લાખો લોકોનો એવો અર્થ નીકળે છે કાવ્યના સંદર્ભે પછી એટલે એટલે એકલ એકલા જો આવો શબ્દ આપને એમ થાય કે ભાઈ આ તો રેડી જ છે પણ રેડી નથી મળ્યો એનું થતું હોય કાયદેસર મળ્યો એટલે શિષ્ટ રૂપ ન કહેવાય પછી છે એકલ નો અર્થ એકલા પછી અવર એટલે અન્ય પછી હેન્ડો એટલે ચાલો પછી છે ઝાલવું એટલે પકડવું રતન એટલે રત્ન પછી ધર્મ પછી કરમ નો અર્થ થાય કર્મ આ રીતે આનું સોલ્યુશન છે આખું ત્યારબાદ છે અમરિયા એટલે અમર પછી મુવાનો અર્થ થાય મૃત્યુ પામ્યા પછી પાદોર એટલે પાધર બે માંથી ગમે હોય પણ એનો જવાબ તો થાય ખુલ્લું મેદાન પાદર પાદર એટલે શું થાય ઘણી વખત બોલાય તો ખુલ્લું મેદાન પછી ધાન એટલે અનાજ ધાન એટલે અનાજ થશે પછી આણેલા એટલે લાવેલા કેતા એટલે કહેતા હતા મહાજન એટલે મહાજન અને નક્કર એટલે નહીતર આ રીતે આ શબ્દોના શિષ્ટ રૂપ આપેલા છે આગળ જોઈએ આપણે આગળ છે આ લેવું એટલે આપવું પછી છે સોગંદ એટલે સોગંદ પછી પરથમી પરથમી એટલે શું થશે પૃથ્વી ત્યારબાદ છે ભૂંડું એટલે ખરાબ પછી કુણ એટલે કોણ ત્યારબાદ છે લાગ એટલે તક અથવા મોકો ત્યારબાદ લવારો એટલે બબડાટ લવારો એટલે બબડાટ પછી નકુર એટલે નક્કર અને મહારાજ એટલે મહારાજા મહારાજ હોય તો મહારાજ અને મહારાજા છે તો મહારાજા નીકળશે નો અર્થ જો આ લખવામાં પણ મહારાજ લખાઈ ગયો એટલે તમારો એક માર્ક્સ ગયો આટલું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ મોખાના છોડા એટલે એક જાતના છોડની એક પ્રકારની છાલ એને કહેવાય મોખાના છોડા ભૂખથી ભીખ ભીખની અંદર આવશે પછી ઠૂંઠીઓ એટલે આંગળા વિનાનો ત્યારબાદ છે લાટ સાહેબ એટલે મોટા સાહેબ અથવા સત્તાધીશ અધિકારી પછી જાયો એટલે પુત્ર અને પહોંચાડવા એટલે પહોંચાડવા ત્યારબાદ છે પેટીઓ એટલે રોજી અથવા પેટના માટે ખાવું એ અથવા મજૂરી કરવી એ પછી આભલું એટલે આકાશ અથવા વાદળ એનો અર્થ થાય મિત્રો

પછી ડીલ એટલે શરીર અથવા તન થાય પછી પછતાતો એટલે પછતાતો પછી ખાંડણીય એટલે અનાજ ખાંડવા માટેનું લાકડા કે પથ્થરનું સાધન પાત્ર જે આ રીતનું ગોળ પથ્થરની વચ્ચે હોય ને આપણે ઉપરથી સાંભેલા વાટેને ખાંડી શકીએ તો એ નીચે જે પથ્થરનો ભાગ છે એને શું કહેવાય છે ખાંડણીયું જેમાં ખંડાય દરેક અનાજનું ધાન છે પછી પલ્લો એટલે પ્રલય અથવા વિનાશ અને ત્યારબાદ છે વાહે એટલે લીધે એની પાછળ એવો અર્થ નીકળે કાયદેસર રીતે પછીનો શબ્દ છે નહીં છે ધીક એટલે ધીકાર પછી ઢોચકી એટલે માટીનું વાસણ અથવા દોણી એવો અર્થ નીકળશે પછી છે ભાર વેલો એટલે ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો એક બપોર એક કાવ્ય ની અંદર રાવજી પટેલ બોલવે છે કે ભારવેલો અગ્નિ માં તું ઠારી દે તો ભારવેલો એટલે ચૂલા માં અગ્નિ ઉપર રાખ વાળી એટલે કે રાખ ઢાકી અને એને સળગતો રાખવો એને કહેવાય ભારવેલો અગ્નિ ત્યારબાદ છે લ્યા એટલે એલા અથવા અલ્યા પછી અગ્નિ એટલે આગ ત્યારબાદ છે સમૂહ એટલે સમાન અથવા જેવું ત્યારબાદ તળે એટલે નીચે પછી નઈ નઈ એટલે નહી પછી છાંય એટલે પછી એટલે સ્મશાન પછી કારસો એટલે યુક્તિ પછી બહોળો એટલે વિશાળ ત્યારબાદ મુકામ એટલે નિવાસ પછી ધીકતો એટલે ધમધોકાર ચાલતો હોય તેવો ધંધો પછી ચાંદલીઓ એટલે ચાંદો અથવા ચંદ્ર ચાંદલિયો કાવ્યની અંદર જ શીર્ષક શબ્દમાં કે ચાંદલિયો ચાંદલિયો એટલે શું થાય ચાંદો અથવા ચંદ્ર પછી છે ઓલિયા એટલે પાછલા પૂર્વ અને ગયા જન્મના એટલે ઓલિયા એવો શબ્દ એટલા માટે મિત્રો ત્યારબાદ છે જલમ જલમ એટલે જન્મ થશે ત્યારબાદ બાપ એટલે પિતા આ તો ઘણી વખત બોલાતો એટલે આપને આવડી જાય છે પછી માવડી એ પણ બોલા એટલે મા અથવા માતા પછી ચાંપલીઓ એટલે ચંપાના ફૂલનું ઝાડ ચંપાના ફૂલનું ઝાડ એટલે બોલાય પછી માયલી એટલે માની શબ્દ વેલ્ય એટલે વેલો અથવા વેલ એનો અર્થ પછી છે મોરલો એટલે મોર અને પરણિયો એટલે પતિ અથવા સ્વામી એવો અર્થ નીકળશે પછી છે નેહ એટલે સ્નેહ અથવા પ્રેમ પછી છે કોક એટલે કોઈક પછી સૂરજ નો અર્થ થાય સૂર્ય અને ઉજાસ ઉજાસ એટલે એટલે અજવાળું પછી હોલવું ઓલવવું અથવા બુજાવવું આ ત્રણેય અર્થને હોલવું કે છે એટલે આ રીતે આ શબ્દ છે એને જોઈ શકાય છે પછી છે મોર્ય એટલે પહેલા પછી ખોરડું એટલે માટીની ભીત કે મોટું મકાન માટીની ભીત હોય નાનું હોય તો ઝૂંપડું પછી મલક એટલે પ્રદેશ પછી સંધા એટલે બધા અથવા સૌ એવો અર્થ નીકળે ત્યાર પછી મોટે અવાજે બોલવું એટલે બકોરવું પછી મૂલવવું એટલે કિંમત આંકવી એવો અર્થ નીકળશે પછી ટીસ્યુ ટીસ્યુ એટલે અણીદાર છેડો ઘોડાની ઉપર જે બે કાન હોય અણીનો ભાગ એટલે એને કહેવાય છે ટીસ્યુ ઘોડીની સ્વામી ભક્તિ ની અંદર આ શબ્દ વપરાય છે પછી ગોતવું એટલે શોધવું ત્યારબાદ છે જડવું તે કે હાથ લાગવું અથવા મળી આવવું જડવું નો અર્થ શું થાય હાથ લાગવો અથવા મળી આવવું પછી રેવાડ એટલે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની એક પ્રકારની ચાલ જેને સમાંતર દોડ કહેવાય એને રેવાડ કહેવાય છે પછી પંડ્યાના એટલે પોતાના અને ભો એટલે ભોય પછી છે ભો એટલે કે જમીન પછી દી એટલે દિવસ ચડવનો અર્થ થાય સવાર અથવા ઘોડીની દ્રષ્ટિએ જુઓ તો એની ઉપર સવારી કરી શકાય એવું એને કહેવાય ચડવ થવું પછી ખાતે એટલે હોંશે અને વહ્યા જવું એટલે ચાલ્યા જવું આ રીતે એનો અર્થ નીકળશે મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને ધોરણ દસની અંદર તમારા માટે જ એક એપ્લિકેશન લઈને આવ્યા છીએ જેનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તે તમારા માટે ખૂબ ઉપયોગી છે કા કેમ કે અહીંયા તમને એની તમામ ગ્રામરના મુદ્દાઓની સમજૂતી એના ઉદાહરણ બોર્ડમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો અને એની પીડીએફ માત્ર સો રૂપિયા જેવા મામૂલી વેતનની અંદર ને પૈસાની અંદર મળી જાય છે તો ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો વિડિયો જોતા હોય તો એની નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સ પર પણ એની લિંક તમને મળી જશે એના ઉપરથી પણ તમે એપ્લિકેશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો બીજું આ એપ્લિકેશન તમારા મિત્રોને પણ શેર કરો જેથી કરીને એનું પણ પરિણામ સારું અને સુધરી શકે જેના આપણે સહિયારા ભાગીદાર બનીએ તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો જોતા હોય તો નીચે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને બે લાયક પણ દબાવી દેજો આપણે ભણી રહ્યા છીએ તળપદા શબ્દો માટેના આગળ હેઠું એટલે નીચે પછી છે વાવડ એટલે સમાચાર અથવા સગડ પછી છે નકર એટલે નહીં તર પછી છે સાંભળવું એટલે સાંભળવું પછી સંદેવો એટલે સંદેશો પછી અબઘડી એટલે હમણાં જ પછી છે તેડા તેવું એટલે બોલાવું પછી કામજોગ એટલે કામસર અને કાલ્ય એટલે કાલે એવો અર્થ નીકળે છે પછી વાળું એટલે રાતનું ભોજન ત્યારબાદ ધરીએ એટલે ધરે અથવા જો અહીંયા ધરીએ એનો મતલબ થશે ધરે ત્યારબાદ છે ઓહાણ ઓહાણ એટલે ખ્યાલ અથવા યાદી ત્યાર પછી છે વાહે એટલે પાછળ પછી દોડાવવું અને અટાણે નો મતલબ થાય અત્યારે પછી છે અહુર વેળા આ સ પ્રશ્ન પણ પૂછાય છે ઘણી વખત વેળા એટલે ક સમયે ત્યારબાદ આવ્યું એટલે આવ્યું અને ચંત્યા એટલે ચિંતા અથવા ફિકર આ શબ્દો છે અમુક અમુક શીખવા જેવા છે ખાસ કરીને નહીતર પરીક્ષાની અંદર આપણને એના માર્ક્સ મળતા નથી મિત્રો પછી છે જાવ જાવ એટલે જાવો એવો અર્થ નીકળે ત્યારબાદ છે હવારે એટલે સવારે અથવા પ્રભાતે પછી સડપ એટલે ઝડપથી એકદમ પછી છે મોહુજણું મોઢું જણું નહીં પણ મોહજુ એટલે પરોઢિયાનો સમય શું થશે પરોઢિયાનો સમય મોહુજણું એટલે પરોઢિયાનો સમય આવો અર્થ થશે પછી છે સોમાહુ હું એટલે ચોમાસુ અથવા વરસાદના દિવસો ત્યારબાદ છે હુરમત કરવી એટલે આબરું સાચવવી એવો અર્થ નીકળશે પછી વન્યા વન્યા એટલે વગર અથવા વિના પછી નહી રહો એટલે નહીં રહો આવો અર્થ થશે ત્યારબાદ શેત્રુંજી એટલે શેત્રુંજી તમને એમ થાય આ તો સાચું જ છે પણ સાચું નથી શેત્રુંજી જ લખાય છે પછી આલવું એટલે આપવું પછી લાખ રૂપિયાનું એટલે પ્રતિષ્ઠિત

આપણે અત્યારે જોઈ રહ્યા હતા તળપદા શબ્દ તળપદા શબ્દો માટેના રૂપ કેટલા બધા ઉદાહરણ છે એના આપણે તળપદા શબ્દોના રૂપ જોયા આ વિડીયોની અંદર હવે જો તમારે બીજું જે આગળ તળપદા શબ્દો પણ ઘણા બધા છે અને પરીક્ષાલક્ષી પ્રશ્નો આગળ બોર્ડના પ્રશ્નો એ જોવા હોય તો ફરી બીજા વિડીયો સાથે પણ જોડાયેલા રહેશો એ વિડીયો તમને મળશે આપણી આ એપ્લિકેશન ઉપર અને અગાઉ જે તમામ ગ્રામરના મુદ્દાઓ જોયા છે એના વિડીયો છે તમને એમ લાગે અધૂરા છે પણ અધૂરા નથી મિત્રો એ તમને મળશે આપણી આ એપ્લિકેશન ઉપરથી તો ફટાફટ આ ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને બીજા મિત્રો પાસે પણ એને ડાઉનલોડ કરાવડાવો જેથી કરીને આપણું ગ્રામર છે અધૂરું ન રહે કાચું ન રહે અને એના માર્ક્સ પણ ઓછા ન થાય મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જેમાં પણ ભણીશું આપણે તળપદા શબ્દો માટેના રૂપ એના એક્ઝામ્પલ બોર્ડમાં અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો ત્યાં સુધી ફરી મળીએ જય હિન્દ જય ભારત